નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો પગાર એટલે કે સેલેરી કેટલી હોય છે તેની વાત કરવાના છીએ મિત્રો જેમના હાથમાં આખા દેશનો વહીવટ છે તેમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તો ચાલો જાણીએ આપણે મિત્રો સરપંચથી શરૂ કરીને વડાપ્રધાન સુધીના તમામ વ્યક્તિઓનો પગાર જોવાનો છે તો સરપંચને મિત્રો ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા પગાર આપવામાં આવે છે મિત્રો આપણને એવું લાગતું હોય કે સરપંચને લાખો રૂપિયા પગાર મળતો હોય છે પરંતુ એવું હોતું નથી તો મિત્રો સરપંચ અને આ બધા સભ્યો છે એમની પાસે આટલા બધા પૈસા આવી ક્યાં થઈ જાય છે પાંચ વર્ષમાં ગાડી બંગલો આવું બધું કઈ રીતે થઈ જાય છે તે કમેન્ટમાં જણાવજો ચાલો આગળ વધીએ સંસદ સભ્ય જેમને આપણે એમએલએ કહીએ છીએ તો તેમનો પગાર મિત્રો એક લાખ રૂપિયા હોય છે દર મહિને પછી હાઈકોર્ટના અન્ય જજ એટલે કે જે રાજ્ય હોય એ રાજ્યમાં બધા જ રાજ્યોમાં એક એક હાઈકોર્ટ હોય તો એના અન્ય જજ એમનો પગાર મિત્રો બે લાખ અને પચીસ હજાર દર મહિને હોય છે જ્યારે હાઈકોર્ટના મુખ્ય જજ એમનો પગાર બે લાખ અને પચાસ હજાર રૂપિયા હોય છે સુપ્રીમ કોર્ટના અન્ય જજ મિત્રો દેશની સૌથી મોટામાં મોટી કોર્ટ એટલે સુપ્રીમ કોર્ટ તેના અન્ય જજનો પગાર બે લાખ અને પચાસ હજાર રૂપિયા દર મહિને હોય છે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કે જે આખા દેશ માટે ચુકાદો આપી શકે છે તેમનો મિત્રો પગાર છે બે લાખ અને એસી હજાર રૂપિયા આગળ વધીએ રાજ્યના રાજ્યપાલ મિત્રો જેમ કે જેટલા રાજ્યો છે એ બધા જ રાજ્યોમાં સૌથી મોટો વડો હોય તો એ છે રાજ્યપાલ મિત્રો ગુજરાત રાજ્ય છે એનો બધો વહીવટ રાજ્યપાલ દ્વારા થાય છે એવી રીતે બધા રાજ્યોના રાજ્યપાલ હોય તો એમને પગાર આપવામાં આવે છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા દર મહિને આ સિવાય આપણને બધાને જાણવાનું મન થાય કે વડાપ્રધાન એટલે કે હાલના નરેન્દ્રભાઈ મોદી મિત્રો બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તો વડાપ્રધાનનો પગાર બે લાખ રૂપિયા હોય છે અને અન્ય ભથ્થાઓ થઈને બે લાખ અને દસ હજાર રૂપિયા પગાર દર મહિને વડાપ્રધાનને ચૂકવવામાં આવે છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ એટલે કે રાષ્ટ્રપતિ જ્યારે ગેરહાજર હોય ત્યારે જે વ્યક્તિ રાષ્ટ્રપતિનું કામ સંભાળે છે તેને કહેવાય ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ છે તેમનો પગાર મિત્રો ચાર લાખ રૂપિયા છે અને અન્ય ભથ્થાઓ થઈને ચાર લાખ વીસ હજાર રૂપિયા દર મહિને એમને પગાર ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિ આપણા દ્રૌપદી મુર્મુ મિત્રો રાષ્ટ્રપતિ છે એમને બે હજાર ત્રેવીસમાં એટલે કે હાલમાં પાંચ લાખ રૂપિયા દર મહિને પગાર ચૂકવવામાં આવે છે અને અન્ય ભથ્થાઓ ભેગા થઈને પાંચ લાખ ને બજાર એટલે કે લગભગ છ લાખ રૂપિયા દર મહિને પગાર ચૂકવવામાં આવે છે